Hello friends, my name is Lisa Mittal, from Vidyalaya Gila Pani. Last lecture માં આપણે ટેન્સની તો સિમ્પલ ફ્યુચર ટેન્સીસ ની માહિતી મેળવી હતી. આજે આપણે એમાં જોઈશું એકવચન અને બહુવચન કે જે રીતે ફ્યુચર ટેન્સ આગળ ભણવામાં 6 7 8 માં ભણી ચૂક્યા છે કે એકવચન નું બહુવચન કઈ રીતે ફેરવી શકાય છે. તો સૌપ્રથમ આપણે એકવચન અને બહુવચન ના નિયમો જોઈશું કે વાક્યને એકવચન હોય તો વાક્ય કઈ રીતે બને છે અને બહુવચન હોય તો કઈ રીતે બને છે. તો નિયમ નંબર 1 કે જો સ્પેલિંગ ના છેડે s h c h double h x કે o હોય તો સ્પેલિંગ ની પાછળ શું લાગે છે? es પ્રત્યય લાગે છે. es પ્રત્યય લાગવાથી સ્પેલિંગ શું બને છે? બહુવચન બને છે. કે જે વિદ્યાર્થી મિત્રો તમે રોઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર શીખી ચૂક્યા છો કે નિયમ નંબર 3 એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે કે જે સ્પેલિંગ ના છેડે ડબલ s s h c h x કે o લાગેલું હોય તો સ્પેલિંગ ના છેડે es પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. જો સ્પેલિંગ ના છેડે તો સ્પેલિંગ ના છેડે es પ્રત્યય તો es પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. બહુવચન બને છે. એક્ઝામ્પલ ક્લાસ ક્લાસ ની પાછળ શું છે? ડબલ s હોવાની સ્પેલિંગ શું થશે? es થશે. ક્લાસ ની પાછળ નિયમ નંબર 3
કેટલા સ્પેલિંગો કેટલા સ્પેલિંગ કે કે સ્પેલિંગ એવી હોય છે કે જે એકવચન અને બહુવચનમાં કોઈ ફેરફાર થતો નથી. સરખાજ હોય છે, કોઈ ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ સી. હવે સીની પાછળ કોઈ ફેરફાર થતો નથી. એકવચન સી હોય કે બહુવચન સી હોય, પરંતુ સી તો શું રહે છે? સી. તે જ રીતે ફીસ. ફીસનું પણ ફીસીસ થતું નથી. શું થશે? ફીસનું ફીસ જ. નિયમ નંબર 4. જ્યારે રેખીક સ્પેલિંગ એવી છે કે જે નામની અંદર જ્યારે વપરાય છે તે હંમેશા કેવા હોય છે? બહુવચનમાં જ હોય છે. કેટલીક સ્પેલિંગ એવી હોય છે કે જે બહુવચનમાં જ વપરાય છે. પીપલ. કેટલાક નામો જે એવા હોય છે કે જે એકવચનમાં જ વપરાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ફરીચર. જ્યારે કેટલાક નામો એવા હોય છે કે જે બહુવચનની અંદર જ વપરાય છે. એકવચનમાંથી બહુવચન કરવા માટેના અનિયમિત રૂપો કે જેવા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જોયા કે કેટલાક રૂપો એવા હોય છે કે જે અનિયમિત હોય છે કે જે ત્રણે ત્રણ રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. તે જ રીતે ચાઇલ્ડ. તો ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે ઘણા ઘણા બાળકો. પણ ચિલ્ડ્રનની પાછળ જ્યારે એકવચનમાંથી વાક્ય બહુવચનમાં ફેરવાય છે એ વખતે એસ કે યસ કોઈ પ્રત્યય લાગતો નથી કે જે અનિયમિત રૂપ છે. જે જ રીતે પાસ્ટ ટેન્સના ત્રણ ઓબ્જેક્ટ હોય છે જે અનિયમિત હોય છે તે જ રીતે આ શબ્દ એવો છે કે જેમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે મેન. મેનની પાછળ એની જગ્યા પર શું થાય છે? ઈ. કે જેમાં કોઈ ફેરફાર થતો નથી, પાછળ એસ કે યસ પ્રત્યય લગાડવામાં આવતો નથી. તે જ રીતે વુમન. વુમનની પાછળ એની જગ્યા પર શું વપરાય છે? ઈ. વિમેન. ને આ સમજાય છે વુમન જ્યારે આ વિમેન કે એની પાછળ એસ કે યસ પ્રત્યય કોઈ લાગતો નથી. જે સ્પેલિંગમાં ઉપરના નિયમો લાગુ પડતા હોય તો તેમાં માત્ર એસ લગાડવાથી બહુવચન બને છે. કે અમુક સ્પેલિંગ એવા છે કે જેની પાછળ એસ ઈએસ કે કોઈ પ્રત્યય લાગતો નથી. ફોર એક્ઝામ્પલ તરીકે ચેર. તો ચેરની પાછળ ઈએસ કે એસ કારણ કે આગળનો અક્ષર સ્વર કે વ્યંજન કોઈ જોવાતો નથી, તેથી એની પાછળ શું લાગે છે? એસ. પેન. પેનની પાછળ એન, કારણ કે વ્યંજન છે એન અને એની આગળનો અક્ષર સ્વર છે. બટ અમુક અક્ષરોની આગળ સ્વર કે વ્યંજન જોવાતો નથી, તેથી અહીં આગળ શું લાગે છે? એસ. જે જ રીતે ટેબલ. તો ટેબલને એસ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારું એકવચન અને બહુવચનના નિયમો.